નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ છ સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ પહેલો આવે છે, ચાલો ઇતિહાસ જાણીએ. આ પાઠના આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, માટે વિડીયો અંત સુધી જોજો અને અલગ અલગ પ્રશ્નોના જવાબ છે એ પાકા કરજો. આ અલગ અલગ પ્રશ્નો આવનારી પરીક્ષામાં માટે પણ ઉપયોગી થાય એવા છે, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને આવી જાય. સબસ્ક્રાઈબ કરેલો હોય તો કયો વિડીયો અપલોડ છે તાત્કાલિક ખ્યાલ આવી જાય. તો આ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે એ મોસ્ટ એમ્પી છે, તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, એને પણ ઉપયોગી થાય. અલગ અલગ પ્રશ્નો જોતા જઈએ છીએ. પહેલો પ્રશ્ન આવે છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પહેલું છે, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો એના જવાબમાં આવશે, ભુર્જ વૃક્ષની આંતરછાલ ઉપર લખાણ કરતો હતો. બીજું છે, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો કયો સ્ત્રોત નથી? તો કે વાહનો. તો જવાબમાં આવશે ડી ઓપ્શન, વાહનો. ત્રીજું છે, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? તો જવાબમાં આવશે એ ઓપ્શન, અભિલેખો છે એ લાંબા સમય સુધી ટકી રહે છે. ત્યાર પછી પ્રશ્ન બીજો, ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, બી ડોટ સી ડોટ, એટલે બીસીનો અર્થ સમજાવવાનું છે. તો જવાબ લખી શકીએ કે બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રાઇસ્ટ કહેવાય છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. પછી બીજું એમ કે એ ડોટ ડી ડોટ, એટલે એડીનો અર્થ સમજાવો. તો જવાબ તમે લખી શકો કે એડીને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. ઉદાહરણ તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ કહેવાય, બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આવે છે, બી સી અને ઈ, એટલે બી સી ઈ એટલે શું, એવો પ્રશ્ન પૂછે. તો જવાબ લખવાનો કે બી સી ઈને અંગ્રેજીમાં બિફોર કોમન એરા કહેવાય છે, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ઘણીવાર સાલવારીને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે, બરાબર. સામાન્ય કે સાધારણ યુગ હોય એના પૂર્વેની વાત છે. ચોથું છે, ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે? તો જવાબમાં લખી શકીએ કે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે, પંચમાર્ક સિક્કા. પછી પાંચમો પ્રશ્ન છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો જવાબમાં લખી શકીએ, તાળપત્રો, ભોજપત્રો, અભિલેખો, તાંબ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકા, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. ત્યાર પછી આમાં તમે જે રીતે સ્ત્રોત થોડાક કીધા તો એ પ્રમાણે તમે થોડાક પણ લખી શકો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આવે છે, યોગ્ય રીતે અવિભાગની વિગતોને બહુવિભાગ સાથે જોડવાની છે, જેમાં જોડકા જોડવાના છે અવિભાગ સામે બહુવિભાગમાં. પહેલું આવે છે અભિલેખ. અભિલેખમાં જવાબમાં આવશે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. તો પહેલાંના જવાબમાં આવશે પાંચમું. બીજું છે ભોજપત્ર. ભોજપત્ર એટલે ભુર્જ નામના વૃક્ષની છાલ. તો જવાબમાં આવશે બીજામાં ત્રીજું. ત્રીજું છે તાંબ્રપત્ર. તાંબ્રપત્રના જવાબમાં આવશે તાંબાના પત્ર ઉપર કોતરેલું લખાણ. તો ત્રીજામાં આવશે ચોથું. પછી ચોથું છે બીસી. બીસી એટલે ઈસવીસન પૂર્વે, એટલે ચોથાની અંદર આવશે પહેલું. અને પાંચમું છે એડી. એડી એટલે ઈસવીસન, બરાબર. તો પાંચમામાં આવશે બીજું. તો વિદ્યાર્થી મિત્રો, તમને અલગ અલગ પ્રશ્નોના જવાબ ખ્યાલ આવી ગયો હશે. તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા જે મિત્રો છે એમને પણ આ વિડીયો શેર કરજો, જેના માટે પણ સ્વાધ્યાય ઉપયોગી થાય. હવે અલગ અલગ વિડીયો હજી ઘણા બધા મૂકવાના છે, તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને નવા નવા વિડીયોસની તમને જાણકારી થાય કે કયો વિડીયો મુકાયેલ છે. આવા વિડીયોસ થકી તમારું જ્ઞાન પણ વધશે. તો જોતા રહેજો, કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ, ટેક કેર.